સુરેન્દ્રનગર જિલ્લામાં ઇંગ્લિશ તેમજ દેશી દારૂની સહેલાઈથી મળી જતો હોય તેમજ અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે, ત્યારે શહેરના મેલડીપરા વિસ્તારમાં રહેતા પતિએ પત્નીને દારૂ પીવા માટે રૂપિયા ન આપતા પતિ દ્વારા પત્નીને જીવતી સળગાવવાનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા સગીરા અને પરિણીતા પર અત્યાચારના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરને મેલડીપરા વિસ્તારમાં રહેતા સંતોષભાઈ દેવી પૂજક અવારનવાર દારૂ પીને પત્નીને માર મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. દારૂનું વ્યસન પરિવારમાં ઝઘડાનું કારણ બનતું હોય પત્ની સહિત પરિવારજનો ત્રસ્ત બની ગયા હતા, ત્યારે પતિ સંતોષભાઈ ઘેર આવી પત્ની તનુજા પાસે દારૂ પીવા રૂપિયાની માંગ કરતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પતિ સંતોષભાઈ ઉશ્કેરાઈ પત્ની પર કેરોસીન છાંટી આગ ચાંપી દેતા દોડધામ મચી ગઈ હતી. જો કે પત્નીને સળગતા જોઈ દારૂડિયા પતિને અચાનક ભાન આવતા ગોદડા વડે આગ ઓલવી જાતે જ પત્નીને સારવાર અર્થે રોજ દિવસ સાહેબ રોજ એક દિવસ બાકી નહીં. દારૂ તમારા એરિયા મળે? હા નહીં મળે છે. પહેલી વાર જ આવું કર્યું કે અવાર નવાર માર મારે છે? આવી રીતે તો અનેક દાન કર્યું, એક દાન હાથ ભાંગી નાખ્યો સાહેબ, તોય મેં કેસ નતો કર્યો. એક દાન તો ઈટડી મારી હતી તોય મેં ન કર્યો. એટલું જાતું કરું કોઈ? તમે કેટલું દાજી ગયા? હવે ભોગ બનનાર પત્ની સરકારી હોસ્પિટલના બર્નિંગ વોર્ડમાં સારવાર લઈ રહી છે, જ્યારે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં એવું છે કે ગઈ તારીખ 1-2 ના રોજ રાતના 20-30 વાગે મેલડીપરા ટીબી હોસ્પિટલ પાસે એક દેવી પૂજક રહે છે સંતોષ નામક, જેણે એની પત્નીને કેરોસીન છાંટીને સળગાવી દેવાની કોશિશ કરેલી. બાદ એણે પોતે ને પોતે એની પત્નીને ઓલવીને એની પત્ની દોડતી દોડતી દવાખાને ગઈ, દવાખાને એની પાછળ પાછળ દવાખાને આવ્યો. ત્યારબાદ દવાખાનાથી એ ભાગી ગયેલું. આ લોકોને અંદર અંદર કાયમ ઝઘડા થતા હતા પૈસા બાબતમાં, દારૂ પીવા બાબતમાં, જેના કારણે કાયમ દારૂ પી નાઈને આ રીતે ઝઘડા કરતો નહીં. આ બનાવમાં એણે એને સળગાવી દેવાની કોશિશ કરી અને એને મારી જ નાખતી છે. એ રીતે હાલમાં એની પત્ની ગાંધી હોસ્પિટલમાં એડમિટ છે અને હાલત સુધારા ઉપર. આરોપીની ધરપકડ થઈ ગઈ છે. ગઈકાલે આરોપીને 16:30 વાગે અટક કરેલ છે અને આજે એને કોર્ટમાં રજૂ કરવાની. પત્નીની હાલત કેવી છે સાહેબ? પત્નીની હાલત હાલમાં સુધારા ઉપર છે. ડોક્ટર સાહેબના કહેવા પ્રમાણે 30-35% બર્નિંગ છે અને હાલમાં એ આઉટ ઓફ ડેન્જરસ છે. કલ્પેશ વાઢેર, KTN News, ગુજરાતી, સુરેન્દ્ર.